वेलकम बेक राजकोटनी होप होस्पिटलनी बेदरकारी सामे आवी करणजी सीजी रोड पर आवेली होस्पिटल में आववा जवानो एक ज रस्तो कटोकटीनी स्थिति में आ रस्तो बंद थाय तो मुश्किली सर्जाई शके छे। रस्ता पर ऑक्सीजन बाटला ने जनरेटर होवाथी रस्तो सांकड़ो छे। होस्पिटल में वार नबड़ी गुणवत्ताना होवानो पीजी विशेनो खुलासो। प्लान मुजब होस्पिटल छे के नहीं तेनी थई शके छे तपास। उदय शिवानंद कोविड होस्पिटल में आगनी घटना बाद तंत्र हरकत में आव्यु छे। गुरुवार नी रात्रे राजकोट नी उदय कोविड होस्पिटल में आग आग लगवाथी पांच लोगोना मौत थतानी साथे तंत्र जे छे तपासे लाग्यो हतो। तंत्र तपासे लागतानी साथे ते राजकोट तंत्र द्वारा अत्यारे अलग अलग होस्पिटल में तपास हाथ धराय छे। दृश्य हूँ देखाड़वा मांगीश के राजकोट नी होप होस्पिटल छे। त्यां जोई शको छो के अत्यारे दर्दीओ जे छे अहींथी सारवार लई रह्या छे अने तमाम सारवार दिया बाद जे छे होस्पिटलनुं स्ट्रक्चर खास करीने केवा प्रकारनुं छे, શું કાળજી લેવાની જરૂર છે। ફાયરના અધિકારી જે છે એ પણ અહીંયા અત્યારે તપાસ કરી રહ્યા। ફાયરના ઇક્વિપમેન્ટ છે, તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે લાઇન જે આખી છે ફાયરની અને ફાયરના ઇક્વિપમેન્ટ જે છે આખા તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। રાજકોટના ફાયર વિભાગના આઈવી ખેર ચીફ ફાયર ઓફિસર જે છે આપણી સાથે જોડાયેલા છે। આપણે એમની સાથે પણ વાત કરીશું કે શું અત્યારે કાર્યવાહી થઈ રહી છે। સાહેબ, ક્યાં અત્યારે મુલાકાત લઈ લીધી છે અને શું કાર્યવાહી થઈ રહી છે? અત્યારે અમે રાજકોટની કોવિડ હોસ્પિટલ જે 25 પૈકી ચાર ટીમ બનાવીને પછી રીચેકિંગ અમે કર્યા છે। એમાંની અમારે આ બીજી હોસ્પિટલ છે, પીડીયુ પણ ચેક કરી છે, આ પણ ચેક કરી છે। શું ખાસ કરીને શું ચેક કરવામાં આવે છે? હોસ્પિટલ સિસ્ટમના ચેક કરવા છે, એક્ઝિટ એન્ક્રોચમેન્ટ નથી કરતા એ વસ્તુ ન કરી। નોર્મ શું છે, ખાસ કરીને નિયમો શું છે કોવિડ હોસ્પિટલની અંદર અવર જવર કરવા માટેના ઇક્વિપમેન્ટના શું કાયદા કાનૂન શું છે? આખા જેવા હાઈટ જેટલા બેડ એ પ્રકારના વસ્તુના છે, બેડ કેસના એના ઇઝીલી તે જતા રહેવા જોઈએ। બીજા વસ્તુ ફાયર સિસ્ટમ વર્કિંગ કન્ડિશનમાં હોવો જોઈએ, ફાયર એસ્ટિંગ્વિશર હોવો જોઈએ, સ્મોક ડિટેક્શન સિસ્ટમ હોવો જોઈએ, તે વસ્તુના છે, ફાયર અલાર્મ વસ્તુના છે। આપણે ફાયર વિભાગ દ્વારા રાજકોટની કેટલીક હોસ્પિટલને નોટિસ આપવામાં આવી છે, કેટલીક જગ્યાએ નોટિસ આપી અને ત્યારબાદ લાયસન્સ કે એનઓસી નથી આપવામાં આવી? ના ના, નોટિસ આપીને જે એની અમારે એ કામગીરી એના ઇન્સ્ટોલેશન પૂર્ણ થાય પછી અમે પાછા રીચેકિંગ કરી ને પછી ને પેલું કરવામાં આવે છે એનઓસી। બે પ્રશ્ન અહીંયા ઊભો થઈ રહ્યો છે, જે હોસ્પિટલમાં આગ લાગી ઉદય કોવિડ હોસ્પિટલ છે ત્યાં કોઈ પણ પ્રકારની ટ્રેનિંગ કે પછી ત્યાં એનઓસી આપેલી હતી નહોતી આપેલી, ક્યારે આપેલી હતી, શું ટ્રેનિંગ આપેલી હતી? જો ત્યાં તે એનઓસી આપતા પહેલાં જ ત્યાં તાલીમ આપવામાં આવી હતી બધા સ્ટાફને ને એ પછી આપણે એને એનઓસી ઇસ્યુ કરી હતી। એક વસ્તુ, બધા જેટલા એ સિવાયના જેટલા બી કોવિડ હોસ્પિટલ હતા તેને અગાઉ અમે સામેથી ટેલિફોન કરી એના ટાઈમ ટેબલ મુજબ અમે એને તાલીમ આપી છે। કઈ તારીખે આપી છે? જો આ શિવાનંદમાં તમે 12 તારીખે એને તાલીમ આપી હતી ને 14 તારીખ